subscribe and don't forget to press the bell icon to get notified whenever we upload a new video. Okay, bhai, hum ane mara wife Jaya ઘણા વર્ષો સુધી ઇંગ્લેન્ડમાં NRI રહ્યા બાદ છેલ્લા 12 વર્ષથી ભારતમાં સ્થાયી થયા છીએ. અમને UKમાં અમારા રિટાયરમેન્ટ પેન્શન તેમજ એન્યુટીની ઇન્કમ મળે છે. તેના સંદર્ભમાં આ બજેટમાં જે જોગવાઈ આવી છે તેની સમજ આપવા વિનંતી છે. મને બહુ આનંદ થયો ચાર્મી કે કપલ્સ સાથે મળીને આપણા કાર્યક્રમને નિહાળે છે. અને જયાબેન ને વિશ્રામભાઈ ઇઝ અ બ્રિલિયન્ટ એક્ઝામ્પલ ઓફ ધેટ. આપને બંનેને વેકરિયાઝને હું એમ કહીશ કે તમારા જેવા જે કેસીસ હોય કે તમારા જે આ પેન્શનના કે રિટાયરમેન્ટ ફંડ્સ, આજે ઇંગ્લેન્ડમાં અમેરિકામાં એ બધામાં શું થાય કે ત્યાં તમારા જે અકાઉન્ટ્સ ને અમાઉન્ટ્સ હોય ફંડ્સના, હવે એના ઉપર જે કંઈ આવકની વૃદ્ધિ થાય, માની લો કે ડિવિડન્ડ આવ્યું, વ્યાજ આવ્યું, તો ભારતમાં તો જેને આપણે એક્રુઅલ સિસ્ટમ કહીએ છીએ એના આધારે તમારે એના ઉપર ટેક્સ ભરવો પડે, કારણ કે તમે હવે ભારતમાં રહીશ છો. ત્યાં આગળ નિયમ જુદો છે. ત્યાં એવું છે કે તમારે જ્યારે પૈસા પાકે અથવા તમે પૈસા ઉપાડો ત્યારે ટેક્સ થાય. એટલે અહીં તમે અગાઉ ટેક્સ ભરી દીધો અને ત્યાં આગળ તમારે જે ફરી ટેક્સ ત્યાં ભરવાનો થયો, તો જે આપણે ત્યાં જે ડબલ ટેક્સ એવોઇડન્સની આપણે જે રિલીફ આપીએ છીએ, સામાન્ય રીતે એક જ વર્ષની આવક હોય તો તમને આ સામસામી મળે, પણ આ અલગ વર્ષ થાય એટલે મિસમેચ થાય. તો આવા કેસમાં પણ કંઈક રાહત મળવી જોઈએ એને લક્ષ્યમાં રાખતા આ અંદાજપત્રમાં એવી જોગવાઈ કરાઈ છે. અલબત્ત એમણે એવું કહ્યું છે કે ભાઈ આ રાહત આપવાની અમારી આશય અને ઈચ્છા છે, અને માટે આ માટેના યોગ્ય નિયમો કે હાઉ દેટ ટેક્સ દેટ ઇઝ પેઇડ ધેર એનો તમને અહીંયા કઈ રીતે ક્રેડિટ આપવી એ માટેની યોગ્ય નિયમોની જોગવાઈ કરવામાં આવશે. એટલે આપણે ચાર્મી જે અગાઉ વાત કરી કે આ અંદાજપત્રમાં ભલે તમને ટેક્સમાં બચત થાય એવી કોઈ સીધી રાહત નથી, પણ એટલીસ્ટ ઈઝ ઓફ કમ્પ્લાયન્સ થાય અને તમને જે મૂંઝવણો, કનડગત, મુશ્કેલીઓ એ બધી પડતી હતી, ઇવન આ ફેસલેસની તમે વિચાર કરો, યુ સી ધ હોલ બોલ ગેમ ઇઝ ગોઈંગ ટુ ચેન્જ. કારણ કે જે ભ્રષ્ટાચાર કહીએ, હેરેસમેન્ટ કહીએ, અને તમે આજે સમય, શક્તિ, તમારા નાણાં, રિસોર્સિસ, કેટલું બધું, ઇટ્સ અ વિન વિન સિચ્યુએશન બોથ ફોર ધ ટેક્સ પેયર્સ એન્ડ ફોર ધ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ.